नमस्कार मंतव्य न्यूज में आपनो स्वागत छे। आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો ભાવનગર થી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો વીઆઈપી અલંગ ઇન્ડસ્ટ્રીઝ ડેલામાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે। ભાવનગર થી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। મજૂર 100 ફૂટ ઊંચાઈ પરથી જમીન પર પટકાયો છે। તો મોટી તળાવ કેબલ બ્રિજ રોડ પર બન્યો છે આ બનાવ, જેમાં એક મજૂર નીચે પટકાયો છે। મેડામાં ચકડોળ બનાવતા ડેલામાં બનાવ બન્યો છે। ભાવનગર થી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રનો શ્રમિક ચકડોળ પરથી નીચે પટકાયો છે। તો ગંભીર હાલતમાં શ્રમિકને સરટી હોસ્પિટલ ખસેડાયો છે। અહીં મજૂર 100 ફૂટ ઊંચાઈ પરથી જમીન પર પટકાયાની ઘટના સામે આવી રહી છે। અકસ્માતનો બનાવ બન્યો છે। મોટી તળાવ કેબલ બ્રિજના રોડ ઉપર ચકડોળમાં કામગીરી દરમિયાન આ બનાવ સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 58મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જો કે આ કાર્યક્રમને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાએ આક્ષેપ કર્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ શિક્ષણ મંત્રી અને રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા છે। સેક્શન 15, 35 અને 36 મુજબ કોન્વોકેશન સ્ટેચ્યુએટમાં નિયત થયેલ પદ્ધતિ મુજબ સમારંભ યોજવાનો હોય છે। એકેડેમિક કાઉન્સિલની રચના થઈ નથી, ત્યારે એકેડેમિક કાઉન્સિલની ભલામણ વિના ડિગ્રી વેલિડ ગણાય નહીં, તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થઈ શકે તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા। શિક્ષણ મંત્રી અને રાજ્યપાલનું અપમાન થાય અને ગરિમાને જાખબ પહોંચે એવું કાર્ય કુલપતિ શ્રી ઇન્ચાર્જ કુલપતિ શ્રી નીલાંબરીબેન ચક્રવાલે આજે આયોજન કરેલ છે। કારણ કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 2023 એક્ટ જ્યારે અમલમાં આવી ગયો છે ત્યારે તેમાં ચોખ્ખી જોગવાઈ છે કે આના માટે સ્ટેચ્યુટ બનાવવાનો હોય, અને સ્ટેચ્યુટ બની ગયા પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય છે। એકેડેમિક કાઉન્સિલની રચના થયા બાદ જ એ ડિગ્રી આપવા માટે ભલામણ બોર્ડ ઓફ મેનેજમેન્ટને કરે છે, અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પછી ડિગ્રી આપી શકાય। જ્યારે હાલ એનું સ્ટેચ્યુટ પાસ નથી અને એકેડેમિક કાઉન્સિલ જે અસ્તિત્વમાં નથી જ, તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ કેવી રીતે ડિગ્રી આપી શકે? એ જે પ્રશ્નો છે જોઈ લેશું, પરંતુ આજે મહામહિમ રાજ્યપાલના હસ્તક આ કાર્યક્રમ થયો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું। એ અત્યારે માત્ર ને માત્ર એક સારા પ્રસંગે મેં આવ્યા છું, સૌને શુભેચ્છા। કઈ ક્ષતિ હશે એ અમે જોશું। ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી છે। 4 મેડિકલ ઓફિસરની જગ્યામાંથી 3 જગ્યા ખાલી છે, જેમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજીની જનતાને ભારે મુશ્કેલી પડી રહી છે। ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી હોવાનું સામે આવી રહ્યું છે। તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા પર ઉતર્યા છે। વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામસામે આવી ગયા હતા। લલિત વસોયાએ કહ્યું છે કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 58મો પદવીદાન સમારોહ યોજાયો હતો। રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 14 વિદ્યાશાખાના 43,959 દીક્ષાર્થીઓને પદવીઓ તથા 141 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। એક વિદ્યાર્થિનીને 9 ગોલ્ડ મેડલ મળ્યા હતા, જ્યારે 141 પૈકી 97 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓને એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજનાને વેગ મળતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। યુનિવર્સિટીના કુલ 43,000 વિદ્યાર્થીઓને જ્યારે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 141
સુવર્ણ રજક પ્રાપ્ત કર્યા છે, જેમને ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા છે, એ તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આ 143માંથી 97 દીકરીઓ હતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી. બેટી બચાવો બેટી પઢાઓ જે નરેન્દ્રભાઈનો નારો છે. ગોલ્ડ મેડલ મળવાની સિદ્ધિઓ તો કંઈ અલગ જ હોય, જેની ખુશીઓ કંઈ અલગ જ હોય, જેના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. પરંતુ એટલું કહેવા માંગીશ કે મારી જે આ સિદ્ધિઓ હાંસિલ થઈ છે એના માટે માત્ર બે લોકો જવાબદાર છે, જે મારા ઈશ્વર અને મારા પેરેન્ટ્સ. એ મારા પેરેન્ટ્સનો સહયોગ ખૂબ વધુ છે, જેમાં મારા પિતા અને મારી માતા અને મારો ભાઈ આ ત્રણેયના સહયોગથી આજે હું અહીંયા પહોંચી છું. એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58th સેરેમનીમાં મને 9 ગોલ્ડ મેડલ મેડિસિનમાં એનાયત થયા છે. મારા મમ્મી આજ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે અને એમને ફાઇનલ MBBSમાં 7 ગોલ્ડ મેડલ એનાયત થયેલ છે, એટલે આ વસ્તુ માટે મારી સૌથી મોટી મોટિવેશન મારા મમ્મી જ છે. મારે ઇન્ટરનલ મેડિસિન સબ્જેક્ટમાં આગળ વધવું છે. એ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ ફિલ્ડ છે, એમાં કન્ટિન્યુઅસ રિસર્ચ, બધી જે નવી ડિસીઝ અને ઓર્ગેનિઝમ જાણવા મળે છે એના વિશે થતું હોય છે, કે મેનેજ કરવું, કઈ રીતે બેટર આપણે પેશન્ટને આપી શકીએ એ માટે થતું હોય છે, એટલે મારે એમાં આગળ વધવું છે. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટે. આપે કઈ પ્રકારની મહેનત કરી જેથી આપને આજે આ સિદ્ધિ મળી છે? ફર્સ્ટ યરથી જ બધા સબ્જેક્ટ્સ છે એનું થરો નોલેજ મેળવવાની કોશિશ કરી હતી મેં, અને મને આની પહેલાં 2nd અને 3rd MBBSમાં પણ પેથોલોજી અને ENTમાં ગોલ્ડ મેડલ મળેલ છે, એટલે કોન્સ્ટન્ટ જે પ્રયાસ હોય એના લીધે જ આવું થઈ શકે છે મેડલ બધા. રાજકોટમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે અને જેમાં શિક્ષણમંત્રીએ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે, તેમજ વાલીઓ ટેન્શન મુક્ત થઈ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે પ્રેરણા આપવા કહ્યું છે. પરીક્ષાની તમામ તૈયારીઓમાં પોલીસ અને કલેક્ટર સાથે 3 જેટલી મીટિંગ કરવામાં આવી છે, જો કે બોર્ડની સંપૂર્ણ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે તમામ વાલા દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું. આ સમયની અંદર તમામ વિદ્યાર્થીઓ ખૂબ મક્કમ મનોબળથી જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ સફળ થશે. સફળતા નિષ્ફળતા એ કર્મ આધીન હોય છે, પણ શ્રેષ્ઠ કર્મ કરે એમને શ્રેષ્ઠ ફળ મળશે એ હું એમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ વાલીઓને પણ અનુરોધ કરું છું કે ખૂબ ટેન્શન નહીં પણ મુક્ત રીતે એક હસી ખુશીને આ પ્રસંગ આવ્યો છે એ રીતે ઉજવે. અસ્તુ ભારત માતા કી જય. બધી જ બહુ સરસ વ્યવસ્થા ગોઠવી છે બોર્ડ દ્વારા. અમારી આખી ટીમ પોલીસ કલેક્ટરથી લઈને તમામની અમારી 3 મીટિંગ પૂર્ણ થઈ છે અને ખૂબ સરસ રીતે એક પણ વિદ્યાર્થી પરીક્ષા વંચિત ન રહે, પ્રોબ્લેમ ના આવે, પોલીસ દ્વારા પણ એમને પરીક્ષા સ્થળે પહોંચાડે એવી બધી જ રીતે સૂચના આપી છે. અસ્તુ. રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ગ્રાહકોને અનાજ મળતા બંધ થયા છે. તંત્રે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા હજારો પરિવારોના કાર્ડ બંધ કર્યા છે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નહીં કરાવેલ તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ ગયું છે. તો રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લામાં 33,000 કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ છે. પરિવારમાંથી 1 કે 2 વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાયું છે. સસ્તા અનાજના એસોસિએશનના હોદ્દેદારોએ વિરોધ કરતા કહ્યું છે કે સરકાર તાત્કાલિક ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરી હતી. આધાર કાર્ડને બેજ બનાવી અને જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે એ વ્યક્તિને જ અનાજ મળશે એવો ફતવો જાહેર કરેલો છે. એના કારણે અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ 5 વ્યક્તિ હોય તો 5માંથી 1 વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો 4 વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા. પરંતુ પાછલા ફેબ્રુઆરીની 28-29 તારીખથી આ લોકોએ એક નવો ફતવો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ 3 વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને 1 વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આવું આખું કાર્ડ બ્લોક કરી દીધું છે. આમાં પરિસ્થિતિ નિર્માણ એવું થશે કે દરેક દુકાને ઝઘડા થશે, આખા ગુજરાતની અંદર અરાજકતા ફેલાઈ જશે, ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે એકદમ ઝઘડા થશે અને જે ખરેખર જે ગ્રાહક છે જેને ખરેખર માલની જરૂરિયાત છે એવો માણસ વાલથી વચિત રહે છે. સરકારશ્રીનો જે વાત છે કે
આ ગુજરાતની અને દેશની અંદર કોઈ ભૂખ્યા ન રહે હોય એના માટેની જે અન્ન સુરક્ષા યોજના છે, એ યોજનામાં આવા જે નાના નાના ઇસ્યુ કરી જો લોકો હેરાન થાય તો સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક માર્ચ મહિનામાં જ આ કાર્ડ પાસે ચાલુ કરી દેવામાં આવે અને જે જેને શક્તિ છે એના આધાર કાર્ડ મંગાવવામાં આવે. અને મોરબીના 5500 રોડ પર આવેલ નાની કેનાલ રોડ બનાવવાની કામગીરી સ્થાનિકોએ અટકાવી છે, જેને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સ્થળ પર દોડી ગયા હતા. ધારાસભ્યએ લોકોની રજૂઆત સાંભળીને કામને બંધ કરવાની સૂચના આપી હતી. લોકોએ ડબલ પટ્ટી રોડ, સ્ટ્રીટ લાઇટ તેમજ ભૂગર્ભ ગટર લાઇન નાખીને રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સિંગલ પટ્ટી રોડ કરવાનું અમારા નગરપાલિકા દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે જે રોડ કામ ચાલુ કર્યું, એટલે સોસાયટીવાળાને સોશિયલ મીડિયા દ્વારા મેં કાલ રાતે જોયું કે સોસાયટીવાળાની માંગણી એવી છે કે હવે અહીંયા રહેણાંક બહુ થઈ ગયું છે, ડબલ પટ્ટી રોડ જોઈ છે, વચમાં સ્ટ્રીટ લાઇટ જોઈ છે અને એની માંગણી સાચી છે. જે આની માંગણી છે અત્યારે જે 40 લાખ રૂપિયાનું જે કામ એને આપણે કેન્સલ કરી નાખી અને નવેસરથી એ બધાને મેં ખાતરી આપી છે કે એનું એસ્ટિમેન્ટ નગરપાલિકાનો સ્ટાફે આવ્યો એસ્ટિમેન્ટ કરી અને જે જોઈ 2 કરોડ જોઈએ 2.5 કરોડ જોઈએ એ આ બે કો ડબલ પટ્ટી રોડ કેનાલની બાજુ પાઇપથી ને આ બાજુ અને વચમાં સ્ટ્રીટ લાઇટ સારી રીતે રોડની જે માંગણી અને યોગ્ય માંગણી હતી એની માંગણી છે એ માંગણી લગભગ 6 મહિનામાં એને આપણે પૂરી કરી દેશે. અને હાલ તબક્કે જે રોડ બની રહ્યો છે એ રોડ છે અત્યારે અટકાવવામાં આવ્યો છે અને હવે પછી જે આ રોડ છે એની જે પ્રમાણે સ્થાનિક લોકોની જે માંગ છે એ પ્રમાણે એ રોડ છે સ્થાનિક પ્રમાણેની માંગ પ્રમાણે હવે રોડ બનાવવામાં આવશે. આવું અત્યારે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતે અમને એવો વાયદો કર્યો છે અને આગળ જતા 6 મહિનાની અંદર જ આ રોડ છે એના નવા બજેટની અંદર શરૂઆત કરવામાં આવશે. અમરેલીમાં જાહેર મંચ પરથી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સાંસદની મજાક કરતા વિડીયો વાયરલ થયો હતો. અમરેલી સાંસદ નારણ કાછડિયાને યુવાન કહી હસી મજાક કરી હતી તો કૌશિક વેકરિયાએ યુવાન સાંસદ નારણભાઈ કાછડિયા એમ કહ્યું હતું અને યુવાન થવું કોને ન ગમે એમ પણ કહ્યું હતું. ત્યારે સાંસદે પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે જવાબદારી તમને સોંપી દેવી છે. લોકસભાને ધ્યાને લઈને સાંસદ અને ધારાસભ્યની કોમેન્ટના વિડીયો વાયરલ થયા છે. અમરેલીમાં જાફરાબાદના ટીમ્બીમાં સામાન્ય બાબતે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી, ત્યારે આ ઘટનામાં આરોપી હરજી દ્વારા મૃતક નરસિંહભાઈ પાસે બાઇક માંગતા મુઢમાર મારતા અવસાન થયું હતું. નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આરોપી સગાભાઈ સામે 302 મુજબ હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ હતી તો પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપી હરજી ડાયા સરવૈયાને ગણતરીના જ કલાકોમાં દબોચી લીધો હતો. માણસર ફરિયાદ હકીકત મુજબ બંને સગા ભાઈઓ છે અને મરણ જનાર જે છે એ અને આરોપી નાના મોટા ભાઈઓ છે. મોટરસાયકલ આપવા બાબતની એક તકરાર થયેલી એમાં એને મારમારી અને મોત નિપજાવ છે. ટીમો બનાવીને આજરોજ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે અને ખરેખર કારણ મોટરસાયકલનું છે કે કેમ અને જે આરોપી પકડાયેલો છે એની ઉપર પણ ભૂતકાળમાં નાના મોટા ગુનાઓ દાખલ થયેલા છે તો એ અન્વયે અન્ય કોઈ વ્યક્તિઓ છે કે કેમ અને માત્ર જે કારણ બતાવવામાં આવ્યું છે કે મોટરસાયકલ લઈ જવા બાબતનું છે કે કેમ કે અન્ય કોઈ કારણ છે એ અંગેની તપાસ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસના સુપરવિઝર નીચે કરી રહ્યા છે. આમાં આવતીકાલથી શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં બોટાદ જિલ્લામાંથી 16,850 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ જિલ્લામાં ધોરણ 10 ના 29 કેન્દ્રો પર 325 બ્લોકમાં 9,750 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહના 19 કેન્દ્ર અને 204 બ્લોકમાં 6,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના 5 કેન્દ્રો અને 49 બ્લોકમાં 980 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બોટાદ શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમ દ્વારા છેલ્લા 1.5 મહિનાથી પ્રદર્શન મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું,
જેમાં 385 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અન્ય પણ અનેક રમતોનું આયોજન કરાયું હતું, જેનો પ્રદર્શન મેદાનમાં સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી દિશા પટની અને ગાયક જિગરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રદર્શન મેદાનને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા મોટા કટઆઉટ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મોદી સાહેબનું આખું જે સાંસદ ખેલ મહોત્સવનું આખું જે વિચાર ને વિઝન હતું, એને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રે સમગ્ર હાલ આરે એ વિઝનને ક્યાંક સાકાર કર્યું છે. જે ઉત્સાહથી યુવાનો, દીકરીઓ, મહિલાઓ આ બધાએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો એ જોઈને, અને અત્યારે તમે જે આખું એટમોસ્ફિયર, અહીંયા જે આખું વાતાવરણ છે, એના માધ્યમથી પણ તમને ક્યાંક ખ્યાલ આવે છે કે કેટલા ઉત્સાહથી બે જિલ્લામાં, એ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, હાલારના તમામ નાગરિકોએ આ સમગ્ર આયોજનને કેટલી હદે વધાવ્યું છે. બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ આયોજનમાં ભાગ લીધો. જામનગરના મિયાત્રામાં સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્ર ખાતે બ્રીડ મલ્ટીપ્લિકેશન ફાર્મનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. તો આ પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગૌસેવા અને ગૌસંવર્ધનો એ આપણા જીવનનો મુખ્ય ભાગ હતો, પરંતુ સમય જતાં પશુપાલનથી આપણું અંતર વધતું ગયું અને જેના પરિણામે આજે કુપોષણ જેવા દૂષણનો આપણે સામનો કરી રહ્યા છે. ત્યારે ફરીથી પશુપાલન અને ગૌસેવા તરફ વળવા આહવાન કરતા તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે ગૌસંવર્ધનના મહત્વને સમજી પશુપાલનના નામે નવીન વિભાગ જ શરૂ કરાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે ઉપર ગૌરક્ષકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગણી સાથે સરકાર સામે વિરોધ કર્યો છે. પોલીસ ચોકી પાસે વાહનો રોકી અને રોડ ઉપર સુઈ જઈને વિરોધ કરાયો હતો. હિન્દુ ધર્મના 4 શંકરાચાર્યો દ્વારા સમગ્ર ભારત બંધના એલાનને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચોટીલા પોલીસે ગૌરક્ષકો પર અટકાયતી પગલાં લીધા હતા. કદમ અસ્થિરવાળાને રસ્તો નથી જડતો અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો, ત્યારે આ કહેવત સાર્થક કરતા ભાવનગરના તળાજાના ગોરખી ગામના વતની MBBS ડોક્ટર બનીને વિશ્વવિખ્યાત બન્યા છે. ત્યારે ડોક્ટર ગણેશના સ્કૂલ અભ્યાસથી લઈને MBBS સુધીનો જીવન સંઘર્ષ કેવો રહ્યો, આવો જાણીએ. જ્યારે મેં 12મું સાયન્સ પાસ કર્યું નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી, અને 12 સાયન્સ પછી આવતી નીટની એક્ઝામ મેં ક્લિયર કરી અને MBBSમાં એડમિશન માટે મેં એપ્લાય કર્યું, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCAની કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો કે તમારી 3 ફૂટની હાઇટ છે તો તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકો, અને બીજું કે તમે PWD ક્વાટાના ક્રાઇટેરિયામાં આવતા નથી તો તમને એડમિશન ના મળે. પછી અંતે શું કરવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટમાં ગયા, કેવી રીતના તમને ન્યાય મળ્યો? જ્યારે MCA કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો તો આ સમગ્ર રિજેક્શનની બાબત મેં મારા પ્રિન્સિપલ, નીલકંઠ વિદ્યાપીઠના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવચંદ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે તો આગળ શું કરી શકાય, તો દલપતભાઈ અને રેવચસિંહે તે સમયના ભાવનગરના કલેક્ટર શ્રી હર્ષદભાઈ પટેલ, તે સમયના ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગરના સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ સાથે મુલાકાત લીધી અને એમનું માર્ગદર્શન મળ્યું કે આગળ શું કરી શકાય. તો હર્ષદ પટેલ કલેક્ટર સાહેબ શ્રી એમણે એવું સજેસ્ટ કર્યું કે તમે હાઈકોર્ટમાં કેસ દાખલ કરો, કારણ કે આની માટે જસ એક લીગલ હતી આપણે લડવું પડે. તો પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તો અમે તૈયાર ન હતા, પણ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કંઈ ખર્ચ થશે એ નીલકંઠ વિદ્યાપીઠ આપશે અને તેને ગમે એમ કરીને આપણે ડૉક્ટર તો બનાવવાનો જ છે.
તો અમે લોકોએ હાઈકોર્ટમાં જવાનું નક્કી તોડાણા અને હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. હાઈકોર્ટમાં 2 મહિના જેવો સમય લાગ્યો અને હાઈકોર્ટમાં કેસ હારી ગયા. ત્યારબાદ દલપતભાઈ અને રેવતસિંહે એવું નક્કી કર્યું કે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા તો શું થયું, આપણે સુપ્રીમ કોર્ટમાં સુધી લડી અને એડમિશન અપાવશું. તો સુપ્રીમ કોર્ટમાં અમે કેસ દાખલ કર્યો અને સુપ્રીમ કોર્ટનું 22 ઓક્ટોબર 2018 સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને MBBSમાં એડમિશન મળી શકે છે. એના માટે કોઈ તમારી IIT ટૂંકી છે એટલે એડમિશન ના મળે એવું ના બની શકે. તો સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને 2018માં નહીં પણ 2019માં MBBSમાં એડમિશન મળશે. કારણ કે 2018માં જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો ત્યાં સુધીમાં MBBSની એડમિશનની પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી. તો મેં 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં MBBSમાં એડમિશન લીધું અને આવી રીતે મારી MBBSની જર્ની શરૂ થઈ. તો આતા ડૉક્ટર ગણેશ જેની વાત તમે સાંભળી કે કેવા સંઘર્ષ અને સંઘર્ષની સાથે ત્યાં અંતે પણ જે MBBS ડૉક્ટરની તેમની કારકિર્દીનો સપનો હતો તે સપનો સાકાર કરવા તે આગળ વધી રહ્યા છે. હાલ તે ભાવનગર સરકારી હોસ્પિટલની અંદર ઇન્ક્રેસ ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને કેમેરામેન વિશાલ રાઠવર સાથે હિરેન ચૌહાણ, મંતવી ન્યૂઝ, ભાવનગર. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર સ્મૃતિ ભવન ખાતે વિજ્ઞાન પ્રમાણે વાસ્તુશાસ્ત્ર વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના પ્રખ્યાત વાસ્તુશાસ્ત્ર મહેશ ગોંડલિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે લોકોને વાસ્તુશાસ્ત્રની કેવી અસરો જીવનમાં પડે છે તે અંગે જણાવ્યું હતું, જેમાં પ્રાચીન વિજ્ઞાનમાં અર્વાચીન અનુભવો વિશે વાત કરવામાં આવી હતી. આ સેમિનારનું આયોજન અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા લોકો વાસ્તુશાસ્ત્ર મુજબ પોતાના ઘર ધંધાના સ્થળો અને ઉદ્યોગો સ્થાપિત કરે છે, જેની હકારાત્મક અસરો દેખાય છે. સાથે સાથે વાસ્તુ કી ઓર કરીને એક પુસ્તકનું પણ લોન્ચિંગ થયું. ભારત બહુ જ આગળ વધતો દેશ છે અને ભારતની એટલી બધી સંસ્કૃતિઓની ધરોહર છે જે બીજા દેશો પણ અપનાવે છે, પરંતુ આપણે કંઈક ને કંઈક વાસ્તુનો જે લાભ હતો ને વાસ્તુ તરફ જે આપણી ખરી એ હતી એ આપણે ખોઈ દીધી છે. લોકો આજે મોટી મોટી ઇમારતો બનાવવા વિશે તો જાણી ગયા છે, પરંતુ એને વાસ્તુ તરીકે કેમ કરીને સુઘડ અને સરસ રીતે બનાવી શકાય તે ભૂલી ગયા છે. આજે અમારા જેવા કિન્નર સમાજના લોકો કે જેને લોકો પાછળ ગણે છે એવા લોકોને સાથે લઈને અમારા ભરતભાઈજી અને તેમજ અમારા શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયાએ અહીંયા નિમંત્રણ કર્યું. અને વાસ્તુશાસ્ત્ર જે છે આજના સમયમાં બહુ મહત્વ છે એવું નથી, આદિકાળથી વાસ્તુશાસ્ત્રનું મહત્વ ચાલતું જ આવ્યું છે, પણ કાળક્રમે આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર ઘણી બધી એવી એરર રહી ગઈ જેના કારણે આપણે આપણા શાસ્ત્રોથી દૂર થઈ ગયા અને વાસ્તુ વિજ્ઞાનનું આપણને પૂરું નોલેજ નહીં હોવાના હિસાબે આજે દરેક પરિવારની અંદર એવરેજ હેલ્થ વેલ્થ ફેમિલી બિઝનેસ આવી ઘણી બધી ક્ષેત્રની અંદર એટલી બધી સમસ્યાઓથી માણસ પીડાઈ રહ્યો છે કે એને ખુદને જ ખ્યાલ નથી કે આ પીડાઓ શાના કારણે છે. શહેરીકરણ થયો, જગ્યાનો અભાવ થયો સ્વાભાવિક છે, પણ પ્રકૃતિનું જેતપુરમાં પેઢલા રોડ ઉપર રસ્તો ક્રોસ કરતી બાળકીને બાઇક ચાલકે અડફેટે લીધી હતી. શિવાની રાઠોડ નામની 13 વર્ષની બાળકીને બાઇક ચાલકે અડફેટે લીધી હતી, ત્યારે બાઇક ચાલકે બાળકીને અડફેટે લેતા બાળકીને હાથે અને પગે ગંભીર ઇજા થઈ હતી. ઇજા થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, ત્યારે ઇજા ગંભીર હોવાથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. સુરતમાં અખિલ ગુજરાત સંત આસારામજી સાધક સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં આસારામની ટ્રાયલના મહત્વપૂર્ણ પાસાઓને સંબોધવામાં આવ્યા હતા. વકીલ કીર્તિ આહુજાએ આ કેસમાં થયેલી વિવિધ કાયદાકીય કાર્યવાહી પર વાત કરી હતી, જેમાં FIR દાખલ કરવામાં 4 દિવસનો વિલંબ અને સામૂહિક બળાત્કાર અને માનવ તસ્કરી સંબંધિત કલમો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે ન્યાયી સુનાવણીમાં અવરોધ ઉભો કરીને કોર્ટમાં વિવિધ નિર્ણાયક તથ્યો છુપાવ્યા હતા. ન્યાયિક દેખરેખનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે જોધપુર અને અમદાવાદની ટ્રાયલ કોર્ટ કેસમાં ઘણી ભૂલોને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેનાથી ન્યાયિક પ્રક્રિયામાં સંભવિત અડચણ ઉભી થઈ છે. ક્યુંકિ આસારામ બાપુ કા કેસ હૈ ઇસલિયે કોઈ બાત નહીં, ઇસલિયે કોઈ બાત નહીં 12 સાલ કા કેસ હૈ બિકોઝ वो इतने बड़े पोजीशन पर थे, उनके आश्रम में मीडिया वाले आते थे, उनके आश्रम में पुलिस वाले आते थे, उनके आश्रम में बड़े बड़े नेता आते थे. देयरफोर 12 साल का डिले हम यहाँ नहीं देखेंगे, ये ट्रायल कोर्ट ने कहा है अपनी जजमेंट में, कन्विक्शन में.
कितनी स्ट्रेंज बात है, यानी कि आसाराम बापू की तरह इस देश में कितने बड़े लोग हैं, कितने बड़े बड़े नेता भी हैं जिनके घर में आए दिन पुलिस आती है, कितने बड़े बड़े अफसर हैं, डीएम हैं, तो इसका मतलब उन सबको आज डर के रहना चाहिए। अगर ये केस की साइटेशन फॉलो होती है तो सबको डर के रहना चाहिए कि कभी भी मेरे बचपन की कोई सहेली आके बोल देगी कि ऐसा ऐसा हुआ है, और उसके बाद से कोर्ट कहेगी कि बिकॉज यू आर एट अ बिग पोजीशन और वो छोटी पोजीशन पे है, इसलिए डी लेने को हम नहीं देखेंगे, एविडेंस भी नहीं देखेंगे, जो वो बोल रही है वो हम मान लेंगे। वतन की बात में हाल आटलो ज पड़े पर अपडेट माटे जोड़ायेला रहो मंतव्य न्यूज साथे। नमस्कार।